કેમ છો તમે બધા આશા રાખો છો તમે બધા સારા હશો તો આ અઠવાડિયાની વાર્તા સાંભળવા તમે તૈયાર છો ચાલો એક સરસ મજાની વાર્તા સાંભળીએ એક સ્કૂલ હતી અને એ સ્કૂલમાં જેમ બધી જ સ્કૂલમાં જે રીતે પ્રવાસ પર લઈ જાય છે એ રીતે એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને એને લીધે બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હતો અને બધા ખૂબ જ એક્સાઇટ હતા અને બધા ક્લાસમાં જેટલા પણ ટીચર્સ હતા એમણે પણ બધા જેટલા પણ સ્ટુડન્ટ્સ આવવાના હતા એ બધાને શું કીધું હતું બધાને તૈયારી કરવા માટે ઇન્સ્ટ્રક્શન આપી દીધી હતી કે શું શું લઈને જવાનું છે કઈ વસ્તુઓ લઈને જવાની છે અને બધાને કીધું હતું ખાસ કે તમારો પોતપોતાનો જે લંચ છે બપોરનું જે ભાણું છે તે તમારે લઈને આવવાનું છે અને બધી જે કંઈ પણ જરૂરી સામગ્રી છે એ પણ તમારે લઈને આવવાની છે બરાબર તૈયારી સાથે આવવાનું છે એમ કરીને બધા શિક્ષકોએ એમને કીધું કે તમારે બધા બરાબર તૈયારી કરીને આવવાનું છે અને ટાઈમ પર આવવાનું છે નહીં તો તમારા માટે બસ રાહ જોશે નહીં એમ કરીને બધાને જ પહેલેથી સમય કરતાં પહેલાં ત્યાં જે સ્થળ પરથી બસ ઉપડવાની હતી એના માટે કહી દેવામાં આવ્યું હતું અને બધા બાળકો પણ એના માટે ખૂબ જ એક્સાઇટ હતા તો જેટલા બાળકો ખૂબ જ એક્સાઇટ હતા તેમાંના અડધા બાળકોએ તો એને એ જ દિવસે ઘરે જઈને એમના મમ્મી પપ્પાને કીધું કે આવી રીતે પ્રવાસમાં જવાનું છે તો ટીચર્સે અમને તૈયારી કરવા કીધું છે અને એમણે જઈને એ દિવસે બધું જેટલું પણ પેક કરવાનું હતું તે તૈયારી કરી દીધી અને જે એમના મમ્મી પપ્પા હતા એમણે પણ એમને મદદ કરી અને એ ટ્રીપ ટ્રીપના આગલા દિવસે પણ એમણે બધું બધું તૈયાર રાખ્યું અને એ ટ્રીપનો દિવસ આવી જાય છે જે પ્રવાસનો દિવસ હતો તે આવી જાય છે અને એમણે બધું નાસ્તો અને એનું જે કંઈ પણ ભાણું લઈ જવાનું હતું લંચ લઈ જવાનું હતું બધું બરાબર પેક કરીને અમુક છોકરાઓ લઈ આવે છે અને ત્યાં બીજા છોકરાઓ સાથે ભેગા મળીને બધા વાતો કરતા હોય છે કે અરે ખૂબ જ મજા આવશે ખૂબ જ મસ્તી કરીશું આપણે ત્યાં ખૂબ જ ત્યાં ખાઈશું આખી આખી રાત જાગ ઉજાગરો કરીને આપણે બધા વાતો કરીશું કેમ્પ ફાયર કરીશું એમ વાતો કરતા હોય છે ત્યારે બીજા છોકરાઓ તો કહે છે કે અરે અમે તો કંઈ પેકિંગ નથી કર્યું અને અમે તો એ બધું ટીચર તો બોલ્યા કરે અમુક છોકરાઓ એવા પણ હતા કે જે ટીચર હતું એમનું કંઈ સાંભળ્યું નહીં અને એમ જ આવી ગયા અને અમુક છોકરાઓ તો લંચ પણ નહોતા લાવ્યા એટલે બીજા છોકરાએ કીધું કે કંઈ નહીં આપણે આ જે બીજા લોકો લાવ્યા છે એમાંથી શેર કરી લઈશું ત્યારે જે લોકો લંચ લાવ્યા હતા એમણે કીધું કે ના ના જો અમે તમારી જોડે શેર કરીશું તો અમને પણ નહીં થઈ રહી અને અમારા મમ્મી પપ્પા પેરેન્ટ્સ અમારે ખીજવાશે એટલે તમે જઈને તમારી કોઈ વ્યવસ્થા કરી દો જલ્દીથી જઈને હજુ ગાડી ઉપરવાનો ટાઈમ છે તો તમે જલ્દીથી બીજી કોઈ વ્યવસ્થા કરી લો લઈ આવો ત્યાંથી એમ કરીને એ કહે છે તો પછી એ લોકોને પણ વિચાર આવે છે કે અરે આપણે જો લંચ નહીં લઈ જઈએ બીજી તૈયારી સાથે નહીં જઈશું તો ટીચર આપણને નહીં જવા દે એમ કરીને એ તો ફટાફટ ત્યાંથી ફરી પાછા જાય છે અને તૈયારી કરવા પણ એ એમના ટીચરે તો પહેલેથી જ કહી દીધું હતું કે બસ કોઈના માટે પણ રોકાશે નહીં તો પણ પેલા જે બીજા જે તૈયારી વગર આવ્યા હતા એ લોકો ફટાફટ ઝડપથી એમના ઘરે દોડીને જાય છે અને એ જે કંઈ પણ વસ્તુ લેવાની છે પેક કરવા માટે જાય છે અને આ બાજુ તો જે લોકો તૈયારી સાથે આવ્યા હતા એ લોકો તો પોતપોતાના સમય પ્રમાણે એ બસમાં બેસી જાય છે અને આ બાજુ આ બાજુ તો એનો સમય થઈ જાય છે બસ ઉપાડવાનો એટલે ટીચર્સ તો એમના સમય પ્રમાણે એ બસ ઉપાડી દે છે અને ત્યાંથી નીકળી જાય છે અને પછી ત્યાર પછી જેટલા પણ બાળકો એ ઘરે ગયા હતા એ લંચ પેક કરવા બીજા સામાન લેવા માટે એ લોકો આવે તો છે પણ એમને ત્યાં બસ મળતી નથી અને એ લોકો પ્રવાસ જવાને માટે ચૂકી જાય છે અને એ લોકો તો ખૂબ જ દુઃખી થઈ જાય છે ખૂબ જ નિરાશ થઈ જાય છે ઘણા તો રડવા પણ લાગે છે પણ એનાથી એમને પ્રવાસ જવા મળતું નથી અને જે લોકો તૈયારી સાથે આવ્યા હતા જે લોકો બધું બરાબર પહેલેથી પ્રિપેર રાખ્યું હતું એમને એ પ્રવાસમાં જવા મળે છે અને ત્યાં એ લોકો ખૂબ જ આનંદ કરે છે ખુશી કરે ખુશી મનાવે છે અને એ પ્રવાસમાં એમને ખૂબ જ મજા આવે છે તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે કે આપણે પણ કોઈ પણ વાત માટે હંમેશા પહેલેથી તૈયાર રહેવાનું છે કોઈ પણ કામ હોય કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ એક્ઝામ હોય કંઈ પણ હોય આપણે પહેલેથી જો તૈયારી રાખીશું તો આપણા માટે સરળ રહેશે અને આપણે બરાબર એને એન્જોય પણ કરી શકીશું અને એનો આપણને આશીર્વાદ મળશે આપણને ઘણા બધા લાભ થશે અને એ જ રીતે આપણે પણ શું કરવાનું છે આપણા જીવનમાં તૈયારી રાખવાની છે અને સૌથી મહત્ત્વની વાત કે આપણે આપણને પ્રભુ ઈસુ લેવા આવવાના છે અને આપણે મૃત્યુ પછી પણ આપણને પ્રભુ ઈસુને મળવાનું છે તો એના માટે હમણાંથી આપણે તૈયારી કરવાની છે જેમ વચન પણ કહે છે માથી થી પચીસ તેર પ્રમાણે માટે તમે જાગતા રહો કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી તો હંમેશા આપણે જાગતા રહેવાનું છે તૈયારી કરવાની છે પોતાને બરાબર વ્યવસ્થિત રાખવાનું છે કારણ કે પ્રભુ ઈસુ ક્યારે આવવાના છે તે આપણને ખબર નથી પણ ત્યાં સુધી આપણે શું કરવાનું છે પોતાને આપણે ઉદ્ધાર પામવાનો છે પ્રભુ ઈસુને પસંદ પડે એવું જીવન જીવવાનું છે વચનો પ્રમાણે જીવન જીવવાનું છે પવિત્ર જીવન જીવવાનું છે હંમેશા એમની સ્તુતિ આરાધનામાં જીવન જીવવાનું છે તો શું થશે કે આપણે એમને ખુશ કરીશું અને આપણે બરાબર તૈયાર રહીશું અને આપણે એમની સાથે સ્વર્ગમાં આપણને એ લઈ જશે તો આપણે શું કરવાનું છે પેલા બીજા છોકરાઓની જેમ તૈયારી વગર રહેવાનું નથી પણ બરાબર તૈયારી સાથે રહેવાનું છે પોતાનું જીવન સાચવવાનું છે અને એ રીતે આપણે આનંદ પણ આનંદમાં પણ રહી શકીશું તો આશા રાખું છું તમને આ વાર્તા ગમી હશે આવતા અઠવાડિયે ફરી મળીશું